આજે આપણે સાહિત્યકારમાં જોઈએ કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકરનો જન્મ કાલેલી સવંતવાડી સતારા મહારાષ્ટ્રમાં થયેલો. તેમનું વતન કાલેલી હોવાથી કાલેલકર કહેવાયા. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. કાકા સાહેબ કાલેલકરને મળેલા ઉપનામો, જેમાં સવાઈ ગુજરાતી, જે ગાંધીજીએ કહેલા, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી. કાકા સાહેબ કાલેલકરે નદીને લોકમાતા કહી હતી. 1993માં ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રહ્યા છે. કાકા સાહેબ કાલેલકરનું વખણાતું સાહિત્ય લલિત નિબંધ છે. કાકા સાહેબ કાલેલકરને 1994માં પદ્મવિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે મંગળ પ્રભાત નામના હિન્દી સામયિકમાં પોતાના વિચારો પ્રગટ કરેલા. કાકા સાહેબ કાલેલકરને 1965માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીવન વ્યવસ્થા રચના માટે પ્રાપ્ત થયો હતો. તેમણે જેલ દરમિયાન લખેલું જીવજંતુઓ અને પક્ષીઓનું સુંદર વર્ણન પુસ્તક ઓતરાતી દિવાલ લખ્યું છે. કાકા સાહેબ કાલેલકરની આત્મકથા સ્મરણ યાત્રા છે. તેમાં અક્કાનું પાત્ર જાણીતું છે. જીવન ચરિત્રમાં બાપુની ઝાંખી, બાળ સાહિત્યમાં બે કેરી, અન્ય કૃતિઓમાં જીવન ચિંતન અને ગીતાધર્મ. કાકા સાહેબ કાલેલકરના નિબંધો જોઈએ. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન વિકાસ, જીવન ભારતી, જીવન સંસ્કૃતિ, ઉનાળાની બપોર, અક્કા, ઉભન્યાન્વી નર્મદા. કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ નિબંધોમાં ઉગમનો દેશ જાપાન, પૂર્વ આફ્રિકામાં બ્રહ્મદેશનો પ્રવાસ, હિમાલયનો પ્રવાસ એ ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ છે. સખી માર્કંડી. હવે કાકા સાહેબ કાલેલકરના કેટલાક અગત્યના પ્રશ્નો જોઈએ. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી? મરાઠી. કાકા સાહેબ કાલેલકર મૂળ ક્યાંના રહેવાસી હતા? કર્ણાટકના. કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો? સતારા, મહારાષ્ટ્રમાં. મહાત્મા ગાંધીજી દ્વારા કાકા સાહેબને કયું ઉપનામ મળ્યું હતું? સવાઈ ગુજરાતી. કાકા સાહેબની મૂળ અટક શું હતી? રાજાધ્યક્ષી. કાકા સાહેબ કાલેલકરનું આત્મરૂપી પુસ્તક કયું છે? સ્મરણ યાત્રા. પૂર્વ આફ્રિકામાં કયા પ્રકારનું સાહિત્ય સર્જન છે? પ્રવાસ ગ્રંથ. કાકા સાહેબે નદી વિષયક લેખો કયા પુસ્તકમાં આલેખ્યા છે? જીવનલીલા. કાકા સાહેબના સાહિત્ય વિષયક લખાણો કયા પુસ્તકમાં જોવા મળે છે? જીવન ભારતી. તો મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરો, જેથી કરીને નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહે.